નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. બોડેલીના અલ્હાદપુરા ગામે બોનસ ઓછું આપતા વિવાદમાં રાત્રે દૂધ મંડળી ન ખોલતા 150 જેટલા ગ્રાહકો દૂધ ભરવા લાઇનમાં ઊભા રહ્યા હતા, પરંતુ મંડળી ના ખોલાતા ગ્રાહકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને દૂધ મંડળી બહાર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ખાતે મેગા લીગલ સર્વિસીસ કેમ્પ યોજાયો. જામનગર ખેડૂતો મામલે કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. દીવ SBI દ્વારા આઉટરીચ પ્રોગ્રામ કેમ્પનું આયોજન. પોલીસ ગ્રેડ પે વધારાને લઈ અમીરગઢ પોલીસ લાઇનની મહિલાઓ અને બાળકોએ બેનરો અને થાળી વગાડી કર્યો વિરોધ. કેશોદમાં રહેતા ફૌજી નિવૃત્ત થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સેવા સેતુના 7મા તબક્કાનું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મોટી મોયડી ગામમાં યોજાયું. રાજપીપળા ખાતે ભગવાન સ્વામી કમ્પાઉન્ડમાં આવેલ રાધા કૃષ્ણ ટ્રેડર્સની ઓફિસ અને ગોડાઉનમાં ભર બપોરે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. સાવન પટેલ, IT સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ વક્તાપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 99 745 95 353. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. ભદ્રેશ પટેલ, IT સેલ કારોબારી સભ્ય, તલોદ ભાજપા, ગામ જવાનપુર, તાલુકો તલોદ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94086 51 3 28. પ્રિન્સિપાલે બીજા ધોરણના વિદ્યાર્થીનો પગ પકડીને બાલ્કનીથી ઊંધો લટકાવ્યો. ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ગાવસ્કરે આ બે ખેલાડીઓને ન રમાડવાની સલાહ આપી. પાલીતાણાના ST ડેપોમાં ઘૂસીને અજાણ્યા ઇસમે મહિલા કંડક્ટરને માર માર્યો. સવારે IRCTCના શેર 29% તૂટી ગયેલા પછી સરકારના આ નિર્ણયથી રોકાણકારોને શાંતિ થઈ. મુંબઈ ઇન્ડિયન્સ 3 ખેલાડીઓને કરી શકે છે રિટેઇન, હાર્દિક થઈ શકે છે બહાર. સુરતમાં ફટાકડા ફોડતી વખતે ગટરમાંથી ઉઠવા લાગી આગની લપેટો, 5 બાળકો દાઝ્યા. પાકિસ્તાનની જીત પર સેલિબ્રેશન કરનારા 3 કાશ્મીરી વિદ્યાર્થીઓને લોકોએ લગાવી થપ્પડ. મહિલાનો દાવો, સોશિયલ મીડિયા ડિલીટ કરીને ઘટાડ્યું 30 કિલો વજન.
કોરોના કાળમાં ગુજરાતના જે ઉદ્યોગો શરૂ થઈ ન શક્યા તેમના માટે રાહતના સમાચાર. રાજકોટમાં લોકોના ઘરના દરવાજે પોસ્ટર લાગ્યા, વેક્સિન લેવી જરૂરી, માસ્કનો ઉપયોગ કરવો. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષના અભિનંદન. અરવિંદ એમ ઠાકોર, એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામનાઓ. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે માં વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું. પુરવઠા મંત્રી આપેલા નિવેદન ને પગલે ખળભળાટ. અનાજ કૌભાંડ મામલે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પણ છે એલર્ટ. પુરવઠા પ્રધાન નિવેદન બાદ અનાજ ચોરનાર તત્વો મુકાયા ભયમાં. રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર નું નિવેદન. આજે મારા ધ્યાને આવતા સાબરકાંઠાના વિજયનગરના ચિતરિયા ગામે સસ્તા નદી દુકાનમાંથી વારંવાર કરનારા લોકો માટે ખુશ કામગીરી થઈ, ખૂબ સારી કામગીરી કરી અધિકારીશ્રીઓએ. સાથે કેટલાક સમયથી આવા ગરીબોનો ખોલ્યો તાત્કાલિક કોઈને પણ છોડવા નહીં આવે એના વિરુદ્ધમાં. એક અગત્યના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાંથી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં અનાજનો બારોબાર કરવાના મામલે પુરવઠા પ્રધાનનું નિવેદન.
આરોપીઓને કોઈ પણ ભોગે બક્ષવામાં નહીં આવે. ગરીબોનો કોળિયો છીનવનાર દંડાશે. વિજયનગરમાં સ્થાનિકોએ કરી કાર્યવાહી. ગુજરાતમાં આવા કિસ્સાઓ સાખી નહીં લેવાય. પુરવઠા મંત્રીએ આપેલા નિવેદનને પગલે ખળભળાટ. અનાજ કૌભાંડ મામલે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ પણ છે એલર્ટ. પુરવઠા પ્રધાન નિવેદન બાદ અનાજ ચોરનાર તત્વો મુકાયા ભયમાં. રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારનું નિવેદન. આજે મારા ત્યાં આવતા સાબરમઠાના વિજયનગરના ચિતરિયા ગામે સસ્તા નદી દુકાનમાંથી વારંવાર કરનારા લોકો માટે ખુશ કામગીરી થઈ. ખૂબ સારી કામગીરી કરી અધિકારીશ્રીઓએ. સાથે કેટલાક સમયથી આવા ગરીબોનો કોળિયો સીનવનારા લોકોને શોધવામાં નહીં આવે, એમને ક્યારેય પણ બક્ષવામાં નહીં આવે. અને આવું ગુજરાતનું બીજી કોઈ જગ્યાએ ચાલતું હોય તો મારા વાત મારા સુધી પહોંચાડજો. એને તાત્કાલિક કરી આપવામાં છે અને એમને કોઈને પણ છોડવામાં નહીં આવે. એના વિરુદ્ધમાં કાર્ય નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. અશોક પરમાર આજે ZS TVના માધ્યમથી સર્વે કોમના લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. સાથે છેલ્લા બે વર્ષ આપણે બધા આરોગ્યની રીતે એટલે કોવિડના કારણે ઘણા બધા આપણે દુઃખી થયા, ડિસ્ટર્બ થયા. પણ આ વર્ષ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે વ્યક્તિઓની રોજગારી અથવા જેના ધંધા જે પડી ભાગ્યા છે અથવા તો રોજગારી બંધ થઈ છે એવા લોકોની રોજગારી ફરી ચાલુ થાય, પગભર થાય, પોતાના ઘર માટેની જે લોકોની જે ઈચ્છા હોય બધી પૂરી કરી શકે એવું ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અમારું જે આ સર્જન ફાઉન્ડેશન સંસ્થા જે છે, રાંચીમાં અમે બહેનો માટે અહીંયા તાલીમ માટે જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર ચલાવીએ છીએ. આ સિવાય દર રવિવારે નજીવી ફી લઈ અમે આંખની તપાસ કરીએ છીએ કોમ્પ્યુટર મશીનથી. એની સાથે જે પણ મોતિયા અથવા વેલ અથવા તો નાસુરના જે પણ દર્દીઓ નીકળે છે એ લોકોનું અમે ફ્રી એટલે કે વિનામૂલ્યે ઓપરેશન કરાવી આપીએ છીએ. બીજું અમે શિયાળામાં એટલે કે અત્યારે ઓક્ટોબરથી અમે આખા સાબરકાંઠા અને અરવલ્લીમાં લગભગ 25 જેટલા નેત્ર નિદાન સારવાર કેમ્પ વિનામૂલ્યે અમે કરવાના છીએ. એટલે અમારી જે આ બધી કામગીરી છે એમાં પ્રાંતિજ ખાતે જે અમે આ સેન્ટર અહીંયા ચલાવીએ છીએ આંખનું, એમાં દરેક જનતા અથવા જે જરૂરિયાતવાળા વ્યક્તિઓને વિનંતી કરું કે તેઓ આ કેન્દ્રનો લાભ લે. સાથે છેલ્લા દરેકને આ નવું આવનારું નવું વર્ષ દિવાળી એના માટે શુભેચ્છા પાઠવું છું. દરેકનું નવું વર્ષ સારું જાય, સુખમય જાય, આરોગ્યની રીતે અને સંપત્તિની રીતે પણ સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે સર્વેને નવા વર્ષના હેપી ન્યુ યર, હેપી દિવાળી. ભારત માતા કી જય.
દીપાવલી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી પર્વના આવનાર હિન્દુ ધર્મના પવિત્ર તહેવારો આપણે ખૂબ જ આનંદપૂર્વક ઉજવીએ તેવી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. નીરવ પરીખના સૌને નૂતન વર્ષા અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુને પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.